નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોયલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત કરું છું. સરકાર ધોરણ 1-9 ની સ્કૂલોને કોરોનાની મહામારીને કારણે જે બંધ કરેલ છે એટલા માટે ગીતાંજલિ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. વિજ્ઞાનમાં આપણે પ્રકરણ નંબર 15 ચાલુ હતું, કેટલીક કુદરતી ઘટનાઓ, જેમાં આપણે બે ઘટનાઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. પહેલી હતી વીજળી અને બીજી ઘટના હતી ભૂકંપ. તો વીજળી વિશે આપણે સમજી ગયા કે વીજળી કઈ રીતે બનતી હતી, વીજળી કઈ રીતે પડવાથી શું નુકસાન થઈ શકે અને વીજળીથી આપણે બચવાના ઉપાય તેના વિશેની સમજૂતી આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. આજે આપણે ભૂકંપ વિશે સમજવાનું છે. તો સૌથી પહેલા ભૂકંપ કહેવાય કોણ તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો ભૂકંપ કોને કહેવાય? તો કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને આપણે ભૂકંપ કહેતા. સામાન્ય રીતે તમે લોકોએ નહીં જોયું, પણ તમારા માતા પિતાને તમે પૂછશો તો તમને એનો અનુભવ કહેશે કે ભૂકંપમાં શું થયેલું હતું, કેટલી માત્ર નુકસાન અને જાનહાનિ થઈ હતી. તો ભૂકંપ શું છે? તો કે પૃથ્વીનું એક પ્રકારનું ધ્રુજવું કે હલવું એને આપણે ભૂકંપ કહી શકાય. તો ભૂકંપની વ્યાખ્યા પૂછે છે, ભૂકંપ એટલે શું? તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહેવાય છે. ત્યારબાદ આ કુદરતી ઘટના એવી છે કે તેનું પૂર્વાનુમાન કરી શકાતું નથી. જે આપણે આગળના અને 7મા ધોરણમાં ભણી ગયા હતા કે પૂર અને સુનામી, તે જેનું પૂર્વાનુમાન કરી શકાય, હવામાન ખાતા દ્વારા તેની આગાહી કરી શકાતી હોય છે કે અહીંયા પૂર આવવાની શક્યતા છે. પરંતુ આ ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે કે તેનું પૂર્વાનુમાન કરી શકાતું નથી, એટલે કે એનું ચોકસાઈપૂર્વક તમે કહી ન શકો કે ક્યારે ભૂકંપ આવશે. તો હવે શું કરશું? પહેલો ભૂકંપ ક્યારે આવ્યો? પહેલો ભૂકંપ 2001 માં આવ્યો હતો, પણ એક સૌથી મોટો ભૂકંપ 8 ઓક્ટોબર 2005 ભારતના કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં સૌથી મોટો ભૂકંપ થયો હતો. અને તેનું ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો કે કેટલી મોટી જાનહાનિ અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. તેનું તમને પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ચિત્ર આપેલું છે. ત્યારબાદ બીજો ભૂકંપ ક્યારે થયેલો હતો? તો કે 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતમાં પણ સૌથી મોટો ભૂકંપ આવેલો હતો, જેને આપણે આંચકો કહીએ છીએ. તમે સામાન્ય ભાષામાં માતા પિતા પાસે સમજશો તો એ તમને કહેશે આંચકો આવ્યો હતો. આંચકો આવવો એટલે ભૂકંપ આવેલો હતો. અને ભૂકંપ આવવાનું કારણ આપણે સમજી ગયા કે ભૂકંપ ક્યારે આવશે, એટલે પૃથ્વી જયારે હલશે કે ધ્રુજશે એટલા માટે ભૂકંપ આવતો. અને ભૂકંપ ખૂબ જ ઓછા સમય સુધી આવતો, એટલા માટે આપણે પૂર્વાનુમાન પણ કરી શકતા નથી. સાવ થોડા સમય સુધી હોય છે, પણ ખૂબ જ મોટું નુકસાન પહોંચાતું હોય છે. તો ભૂકંપ આપણા ગુજરાતમાં ક્યારે આવ્યો હતો? કે 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતમાં આવ્યો હતો. અને તેનું એપિસેન્ટર એટલે કે જે ભૂકંપનું સ્થળ કેન્દ્ર કચ્છ જિલ્લામાં આવેલું હતું, કચ્છ જિલ્લામાં મળેલું ત્યાંથી ભૂકંપ આવેલો હતો. ત્યારબાદ ભૂકંપ શેના કારણે થાય? તો કે પૃથ્વીમાં ખૂબ જ ઊંડે થતા વિક્ષોભ એટલે હલનચલન થી સપાટી ઉપર ભૂકંપ અનુભવતા હોય છે. એટલે કે ભૂકંપ શેના કારણે આવે? તો કે આપણે જે પૃથ્વી ગોળ છે તેની અંદર ખૂબ જ ઊંડાઈ સુધી જ્યાં શું થતું હોય છે, વિક્ષોભ ઉભો થતો. વિક્ષોભ એટલે એક પ્રકારની ખલેલ પહોંચતી હશે, એટલે કે હલનચલન થતું હશે. એટલા માટે શું અનુભવતા હોય આપણે સપાટી ઉપર ભૂકંપ અનુભવતા હોય, એટલે કે ધ્રુજારી કે કંપન અનુભવતા હોય છે. પછી ભૂકંપ થવાથી કેવા કેવા નુકસાન થાય? આવો એક વાર પણ પ્રશ્ન આવે છે કે ભૂકંપ થવાથી થતા નુકસાનોની જાણકારી આપો. તો ભૂકંપ થવાથી શું થઈ શકે? તો કે ભૂકંપને લીધે ઇમારત, પુલ, ડેમ તથા મનુષ્યને ખૂબ જ મોટા પાયે આપણે નુકસાન થતું હોય છે, જેની તમે જાણકારી તમારા માતા પિતા પાસેથી તેમના અનુભવ જાણી શકે કે ભૂકંપ દરમિયાન કેવી ઘટનાઓ જોવા મળી હતી. તો ભૂકંપ દરમિયાન આપણને ઇમારતો છે, પુલ છે, ડેમ છે, ઘણી બધી મોટી ઇમારતો, બિલ્ડિંગો જે તૂટી જતી હોય છે અને માણસોને પણ મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારબાદ ભૂકંપને લીધે બીજું શું થઈ શકે? તો કે ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન, સુનામી આવતા હોય છે. અને જે દરિયા કિનારાની નજીક રહેલા જે પ્રદેશો હોય છે એની અંદર રહેલા લોકો હોય છે તેમને ખૂબ જ મોટા પાયે નુકસાન થતું હોય છે. એટલા માટે ભૂકંપને લીધે આ તો અસર થતી જ હોય, જે આપણે પુલ તૂટવા, ઇમારતો તૂટવી એ બધું, પરંતુ સાથે સાથે દરિયા કિનારાને પણ લોકોને ખૂબ જ મોટા પાયે નુકસાન થતું હોય છે. તો ત્યારબાદ હવે આપણે સમજશું ભૂકંપ શેના લીધે થાય અથવા તો સાથી થાય છે. અત્યાર સુધી સમજી ગયા કે ભૂકંપ એટલે શું અને એના કારણે થતી અસરો કેવી હતી, પણ હવે આપણે એની સમજૂતી મેળવશું કે ભૂકંપ બને છે શા માટે, ભૂકંપ ઉત્પન્ન શા માટે થાય છે તેના વિશેની સમજૂતી આપણે મેળવશું. તો ભૂકંપ શા માટે થતી હોય છે? તો પહેલા સૌથી પ્રાચીન માન્યતા હોય કે
એવું કહેતા હતા કે કોઈ ઈશ્વરનો પ્રકોપ છે એના કારણે ભૂકંપ બને છે, કે કોઈ એવું કહેતા હતા કે આખી પૃથ્વી રહી એ સિંગરા એક ગાયના સિંગરા આખલાના સિંગરા ઉપર આવે છે, અને જયારે આખલો કે બળદિયો એક સિંગરામાંથી બીજા સિંગરા ઉપર જયારે પૃથ્વી લઈ જાય ને ત્યારે ભૂકંપ આવે. પણ હકીકતમાં આ બધી આપણી પૌરાણિક માન્યતાઓ છે. ખરેખર ભૂકંપ કઈ રીતે બને છે તેના વિશેની સમજૂતી આપણે મેળવશું, અને ત્યારે તમને ખબર પડશે કે હકીકતમાં પૃથ્વી ધ્રુજે છે સામાન્ય, એટલે કે આંચકો એટલે કે ભૂકંપ સામાન્ય આવે છે તેના વિશેની આપણે અહીંયા સમજૂતી મેળવી. તો પૃથ્વીના સૌથી બહારના પડેલો પોપડો કયો છે? પ્રશ્ન પૂછાય પોપડાની વ્યાખ્યા, પોપડો એટલે શું? તો કે પૃથ્વીનું જે સૌથી બહારનું સ્તર છે અથવા કે આવેલું આવરણ છે સૌથી ઉપરનું, જ્યાં પૃથ્વી છે એનું સૌથી જ્યાં બહારનું સ્તર છે એને શું કહેવામાં આવે છે? પોપડો. જેને શું કહેવામાં આવે છે? પોપડો. તો પૃથ્વીના સૌથી બહારના પડને શું કહેવાય છે? પોપડો કહેવાય છે. ત્યારબાદ પૃથ્વીનું બહારનું પડ સળંગ હોતું નથી, એટલે કે આજે આપણે પૃથ્વી ઉપરની જે સપાટી આપણે આજુબાજુની જોઈ છે તે હકીકતમાં આપણે એમ કહે સળંગ એક જ સરખી બનેલી છે, પણ હકીકતમાં તે સળંગ હોતી નથી, તે જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત થયેલી હોય છે. કેવી રીતે હોય છે? જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત થયેલી હોય છે, સળંગ હોતી નથી. આપણે આખી સપાટી આપણી આંખે જોઈ છે ત્યાં સુધી તો આપણે આખી સપાટી સળંગ જ દેખાય, પણ હકીકતમાં પૃથ્વીની સપાટી સળંગ હોતી નથી, તે જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલી હોય છે. અને આ જે પૃથ્વીના જે સપાટી થઈ જે જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલી છે એ ટુકડાઓનું નામ શું કહે છે? પ્લેટ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પૃથ્વીની પ્લેટ, અથવા તો એને શું કહેવાય છે? તકતી. પ્રશ્ન આવે છે પ્લેટ એટલે શું? તો કે પૃથ્વીની સપાટીનું જુદા જુદા ટુકડાઓમાં થતું વિભાજન, અને તે ટુકડાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એની ગુજરાતીમાં શું કહેવાય? તકતી કહીએ છે. તો આપણી પૃથ્વી જુદા જુદા ટુકડામાં વિભાજિત છે, એટલે કે પ્લેટોમાં વિભાજિત છે, અને જ્યારે આ પૃથ્વીની ઊંડાણમાં જે આ પ્લેટો આવેલી છે એ પ્લેટો જ્યારે ઘસાય છે, એટલે કે એકબીજા વચ્ચે ઘર્ષણ પણ અનુભવે છે, જ્યારે ઘસાય અથવા એક પ્લેટ બીજા પ્લેટની ઉપર આવી જાય, ચડી જાય એક પ્લેટ બીજા પ્લેટની નીચે આવી જાય, ત્યારે શું થતું હોય? તો કે આવી રીતે વિક્ષોભ ઉભો થતો હોય. શું ઉભો થતો હોય? વિક્ષોભ, એટલે કે એક પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થતી હોય, અને એ છેક આપણા પૃથ્વીના પોપડા ઉપર આપણે જ્યાં રહેવી છે ત્યાં આપણે અનુભવાય. તો હકીકતમાં ભૂકંપ થવાનું કારણ શું છે? તો કે પ્લેટોની વચ્ચે જે ઘર્ષણ થયું અથવા તો એક પ્લેટ બીજા પ્લેટની ઉપર જ્યારે ચડી જતી હોય ત્યારે શું થતું હોય? ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થતા હોય, અને એ ધ્રુજારી છે પૃથ્વીના પોપડા ઉપર આપણે શું લાગતું હોય? તો કે ધરતીકંપ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. આપણે એને ધરતીકંપ શબ્દ આપ્યો કારણ કે ધરતી કંપન કરતી હોય એટલા માટે, પણ હકીકતમાં શું કહેવાય? ભૂકંપ કહે છે. અને ભૂકંપ કેવી છે? એક પ્રકારની કુદરતી ઘટના છે કે જેનું આપણે પૂર્વાનુમાન કરી શકતા નથી. પછી શું કહે છે? જ્યારે જુદી જુદી પ્લેટ એકબીજા સાથે ઘસાય, મેં તમને કીધું કે ભૂકંપ શા માટે આવશે? કે જે આ પૃથ્વી છે એની સપાટી પ્લેટના પ્લેટમાં એનું વિભાજન થયેલું છે, અને જ્યારે એ પ્લેટ ઘસાય છે એ પ્લેટ ઘસાય કે એકબીજા સાથે અથડાઈ જાય, એક પ્લેટ બીજા પ્લેટની ઉપર જ્યારે ચડી જાય અથવા તો આવી જાય ત્યારે આપણે શું થતો હોય? ભૂકંપ થતો હોય. કારણ કે પ્લેટ જ્યારે ઘસાય કે એક પ્લેટ બીજા પ્લેટની ઉપર આવી જાય ત્યારે જે ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય તે આપણે પૃથ્વીના પોપડા ઉપર શેના તરીકે ઓળખીએ છીએ? ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. એટલે હકીકતમાં ભૂકંપ આવવાનું કારણ શું છે? તો કે પૃથ્વીમાં ઊંડે જે વિક્ષોભ એટલે કે ખલેલ ઉત્પન્ન થાય શેના કારણે થાય છે? કારણ કે પ્લેટો એકબીજા સાથે અથડાતી હોય અથવા તો ઘસાતી હોય, એટલા માટે શું આવતું હોય છે? ભૂકંપ આવતો હોય છે. તો આ આપણે ભૂકંપની સામાન્ય માહિતી મેળવી કે ભૂકંપ કોને કહેવાય, ભૂકંપથી શું અસર થઈ શકે, અને ભૂકંપ શા માટે થાય છે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો તમે સૌથી પહેલા આ જે આપણે બોર્ડ વર્ક કરેલું છે તેનો એક સૌપ્રથમ સ્ક્રીનશોટ લઈ લો. તો ભૂકંપ કઈ રીતે આવે તે જોયા બાદ હવે એ જોવાનું છે કે ભૂકંપ આવવાથી કેવા કેવા વિસ્તાર ઉપર ખાસ અસર પડતી હોય છે. તો આપણે જોયું કે જે પ્લેટની ધાર ઉપર જે સ્થળ આવેલા હોય, એટલે કે જે આપણે તકતી જે જોઈએ કે ભાઈ પૃથ્વીની સપાટી રહી જુદી જુદી પ્લેટોમાં વિભાજિત છે, અને પ્લેટો જ્યારે ઘસાવાતી અથવા તો એક પ્લેટ બીજી પ્લેટ ઉપરથી જે ચડી જાય છે એના કારણે જે ધ્રુજારી કે ભૂકંપ આવતો હોય છે. તો શું છે? તો કે પ્લેટની જે ધાર ઉપર હોય એ ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા એટલે કે સૌથી વધારે શક્યતાવાળા વિસ્તાર છે, અને ભૂકંપ થઈ શકે તેવા નબળા એટલે સૌથી વધારે આ ભૂકંપ થઈ શકે. કેવા વિસ્તારોમાં? કે જે પ્લેટની ધાર ઉપર આવેલા તે વિસ્તારમાં ભૂકંપ સૌથી વધારે આવવાની શક્યતા છે, એટલા માટે એ નબળા વિસ્તાર એટલે કે આવા વિસ્તારમાં શું કહેવાય? સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આવે છે સિસ્મિક ઝોન એટલે શું?
તો કે પ્લેટ ની ધાર ઉપર આવેલા એવા વિસ્તાર કે જ્યાં ભૂકંપ થવાની શક્યતા સૌથી વધારે છે તેવા વિસ્તારોને શું કહેવાય સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો આ એક માર્કનો પ્રશ્ન બની શકે ત્યારબાદ કે ભારતમાં કેટલા વિસ્તારો છે સિસ્મિક ઝોન કે જે પ્લેટ ની ધાર ઉપર આવેલા હોય કે જેના ભૂકંપ થવાની શક્યતા સૌથી વધારે હોય એવો પ્રશ્ન આવી શકે છે કે ભારતમાં એવા કેટલા સ્થળો છે કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે છે એટલે કે ધાર ઉપર આવેલા પ્લેટ ની ધાર ઉપર આવેલા એવા સ્થળો કયા છે તો કે ભારતમાં કાશ્મીર પૂર્વ તથા મધ્ય હિમાલય તથા સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર અને ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છનું રણ પછી રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયાનક વિસ્તારો છે કે જ્યાં ભૂકંપ આવવાની સૌથી વધારે શક્યતા રહેલી છે તો આપણા ભારતમાં પણ એવા ઘણા બધા સ્થળ આવેલા છે એટલે કે સિસ્મિક ઝોન આવેલા છે કે જ્યાં ભૂકંપ થવાની શક્યતા સૌથી વધારે અને આ એવા સ્થળ છે કે જ્યાં ભૂકંપ પણ આવી ગયેલો છે અને સૌથી મોટી મોટી તીવ્રતામાં પણ આવેલો છે તો કેવો ભૂકંપ તો કે ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલમાં મૂકાય પ્રશ્ન પૂછાય કે ભૂકંપની તીવ્રતા શેમાં માપવામાં આવે છે તો ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલમાં માપવામાં આવે છે જેમાં આપણે અંતર્ગત સેન્ટીમીટર છે મીટર છે કિલોમીટરમાં માપી એમ ભૂકંપની તીવ્રતા કેમાં માપવામાં આવે તો કે ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલમાં મૂકાય છે આ પ્રશ્ન ખાલી જગ્યામાં વિગતમાં ખરા ખોટામાં ઘણી બધી રીતે પૂછાતો કે ભૂકંપની તીવ્રતા શેમાં મૂકાય તો કે રિએક્ટર સ્કેલમાં માપવામાં આવે છે પછી ઈ ભૂકંપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય આ પણ પ્રશ્ન ખૂબ જ પૂછાતો તો ભૂકંપ કયા સાધન વડે માપી શકાય કે કેટલી એની તીવ્રતા આવે આ રિએક્ટર સ્કેલ એકમ છે ખરો પણ એ શેના સાધન વડે માપી શકાય કે ભૂકંપ આટલી તીવ્રતા હોય તો એ ભૂકંપ માપવા માટેનું સાધન છે સિસ્મોગ્રાફ પ્રશ્ન આવે છે કે ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય તો કે ભૂકંપની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફ નામના સાધનનો ઉપયોગ થાય એ જે ભૂકંપની તીવ્રતા માપે કે ભાઈ આટલો આંચકો આપણે આવ્યો તો વિનાશક ભૂકંપ હોય તેની તીવ્રતા કેટલી હોય તો કે 7 થી વધુ જે ભૂકંપ ખૂબ જ મોટા પ્રમાણમાં જો આપણને જાનહાનિ અને નુકસાન પહોંચાડતો તો એવા ભૂકંપની તીવ્રતા કેવી હોય 7 થી વધુ હોય છે જેમ કે આપણે આ ભુજ અને કાશ્મીર આ બંનેના ભૂકંપની તીવ્રતા 7.5 થી વધુ હતી એટલે કે આપણે જે ભૂકંપ આવ્યો હતો એની તીવ્રતા 7.5 થી વધુ હતી એટલે કે એની તીવ્રતા 7.5 રિએક્ટર સ્કેલ કરતા વધારે હશે તો એ વિનાશક ભૂકંપ હતો અને એના કારણે આપણે ઘણું બધું પ્રમાણમાં મોટા પ્રમાણમાં આપણને નુકસાન પણ થયેલું છે ત્યારબાદ ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તો ભૂકંપ સામે જો આપણે રક્ષણ મેળવવું હોય તો કે જ્યાં ભૂકંપની શક્યતા સૌથી વધારે છે એટલે કે આ જે સિસ્મિક ઝોન કે જે હકીકતમાં ભૂકંપની ધાર ઉપર આવેલા છે જ્યાં ભૂકંપ થવાની શક્યતા સૌથી વધારે છે તો જ્યાં ભૂકંપ થવાની શક્યતા સૌથી વધુ હોય ત્યાંની જે ઇમારતોની રચના છે ને એ એવી રીતે કરવી જોઈએ કે વધુ આંચકા સહન કરી શકે થોડો આંચકો આવે ભૂકંપ ઇમારતોને બધું પડવા માંડે તો એનાથી મોટું આપણને નુકસાન થતું એટલા માટે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ હોય ત્યાંની ઇમારતોની રચના કેવી કરવી જોઈએ તો કે સૌથી વધુ આંચકા સહન કરી શકે તેવી હોય છે અને એટલા શેના કારણે આવું શક્ય બન્યું છે તો કે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે સિવિલ એન્જિનિયરિંગ તેના કારણે આ બધું શક્ય બન્યું છે કે અત્યારે પાયા પણ એવા બનાવવામાં આવે છે કે જેથી ભૂકંપ પ્રૂફ હોય તો એટલા માટે શું પહેલું સૌથી કાર્ય કરવું જોઈએ ભૂકંપ સામે ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે તો કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે એટલે કે જે સિસ્મિક ઝોન છે એટલે કે જે પ્લેટની ધાર ઉપર આવેલા છે એવા સ્થળ પર શું કરવું જોઈએ તો કે ઇમારતની રચના આધુનિક ટેકનોલોજીની મદદથી કરવી જોઈએ જેથી વધુ આંચકા સહન કરી શકે ત્યારબાદ ઇમારતના નિર્માણ માટે કયો ઉપયોગ કરવો જોઈએ તો કે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો સંપર્ક કરવો જોઈએ કે જે આપણને ઇમારતનું નિર્માણ એવી રીતે કરાવે કે સહેલાઈથી તે પડી ન જાય તો એટલા માટે શેનો ઉપયોગ ઇમારત ઘડવા માટે ઇમારત બનાવવા માટે તો કે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરવો એન્જિનિયર પછી ઇમારત જે આપણે બનાવી છે એ શું જોઈએ તો કે ભારે બાંધકામ મટીરિયલનો ઉપયોગ નહીં કરવાનો વધારે પડતા લોખંડ કે એ બધાનો ઉપયોગ નહીં કરવાનો તો ભારે બાંધકામ મટીરિયલનો ઉપયોગ કરવાને બદલે શેનો ઉપયોગ કરવાનો માટી અને લાકડાથી બનાવવાનો એટલે કે લાકડાનો બને ત્યાં સુધી વધુ ઉપયોગ કરો જેથી જો ભૂકંપ આવે અને જો કોઈ ઇમારત પડે તો વધારે પડતું નુકસાન આપણને પહોંચે નહીં એટલા માટે શેનો ઉપયોગ કરવાનો તો કે માટી અને લાકડાનો વધુ ઉપયોગ કરવો જોઈએ તો ભારત અને ગુજરાત બંનેમાં એવી સંસ્થાઓ આવી છે કે જે આ ભૂકંપ પ્રૂફ ઇમારતો કઈ રીતે બનાવી જોઈએ તેની ઉપર કાર્ય કરતી હોય છે કે ભૂકંપ પ્રૂફ ઇમારત બનાવવા માટે શું કરવું જોઈએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તેની કરતી કાર્ય સંસ્થાઓ છે જેમાં ગુજરાતમાં એક સંસ્થા આવી છે તો ગુજરાતમાં ભૂકંપ ઉપર કાર્ય કરતી સંસ્થા ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ નામની સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ
એટલે કે ભૂકંપ સંશોધન કેન્દ્ર કરતી સંસ્થા છે, એટલે કે ભૂકંપ પર ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ કઈ રીતે આપણે બનાવી છે તેની ઉપર સંશોધન કરતી સંસ્થા એ ગુજરાતમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલી છે. તેવી રીતે આજે આપણે ઘણા બધા રક્ષણ મેળવવાના કાર્ય છે, જેમ કે દિવાલ ઉપર લાગેલી ઘડિયાળ છે, એવા કોઈ ગીઝરો છે, કે એવા કોઈ મોટા ખોટા ફ્રેમ છે, તો તેનાથી આપણે જયારે ભૂકંપ આવતો હોય તો ત્યારે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. બીજી શું વાત છે કે જયારે આપણે કોઈ ઘરમાં હોય ત્યારે શું કરવું જોઈએ ભૂકંપ દરમિયાન, તો જયારે આપણે કોઈ ઘરમાં હોય અને ભૂકંપ આવતો હોય તો સૌથી પહેલા કોઈ ઘરના ખૂણામાં અથવા તો કોઈ ટેબલની નીચે રહેવું, સંતાઈ જવું જોઈએ, જેથી શું થાય કે જ્યાં સુધી ભૂકંપ આવતો હોય અને કોઈ ઇમારત કે એવું કંઈ પડતું હોય તો ત્યાં સામે આપણે રક્ષણ મેળવી શકીએ. એટલે કે કોઈ ટેબલ કે એવા નીચે છજા નીચે કે એના નીચે વહી જવું જોઈએ, જેથી આપણને કોઈ નુકસાન થાય નહીં. બીજી શું કાળજી રાખવી જોઈએ, તો કે ભૂકંપ દરમિયાન બને ત્યાં સુધી ખુલ્લા સ્થળમાં રહી જવું જોઈએ, જેમ કે મેદાનો છે, બગીચાઓ છે, એમ ખુલ્લા સ્થળમાં રહેવું જોઈએ, કે જેથી કોઈ પણ ઇમારત કે કઈ પણ દુર્ઘટના બને તો તેનાથી આપણે સાવચેત રહી શકીએ. બીજું શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો કે ભૂકંપ દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક થાંભલા છે કે કોઈ એવી ઇમારત છે તો તેનાથી આપણે બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. અને ભૂકંપ દરમિયાન આપણે એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી આપણી જાનહાનિ થઈ શકે નહીં. તો શું બાળમિત્રો તમે સમજી શકશો કે ભૂકંપ શેનાથી થાય છે, ભૂકંપ એટલે શું, ભૂકંપને અટકાવવાના આપણે ઉપાયો પણ સમજી ગયા. તો મને આશા છે કે તમે ખાસ આ પાઠનું ઘરે જઈને તમે આ પાઠને ખાસ વાંચન કરશો અને તમે યાદ કરશો કે ભૂકંપ કઈ રીતે થતો હશે, તેને અટકાવવાના ઉપાયો શું હતા અને ભૂકંપ શા કારણે થાય તેનું વૈજ્ઞાનિક કારણ પણ આપણે સમજી ગયા છીએ. તો આના અમુક પ્રશ્ન છે કે જે તમારે હકીકતમાં તમારે ઘરેથી ગૃહ કાર્ય સ્વરૂપે લખી લાવવાના છે, કે જે તમે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન તમને તે આપેલા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ભૂકંપ એટલે શું, પહેલો પ્રશ્ન છે ભૂકંપ એટલે શું. બીજો પ્રશ્ન છે કયા કયા પ્રશ્ન તમારે કરી લાવવાના છે, પહેલો પ્રશ્ન છે ભૂકંપ એટલે શું, બીજો પ્રશ્ન છે સિસ્મિક ઝોન એટલે શું અને ભારતમાં આવેલા સ્થળો જણાવો, ત્રીજો પ્રશ્ન છે ભૂકંપ દરમિયાન રાખવી પડતી સાવચેતી જણાવો. તો આ ત્રણ પ્રશ્નોનો અભ્યાસ તમારે ઘરેથી લખીને લાવવાના છે. થેન્ક યુ વેરી મચ.